ફ્રેન્ડ્સ આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો, એકદમ વ્યવસ્થિત રીતે તમારી પ્રિપેરેશન ચાલતી હશે. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે થંબનેલમાં તમે જોયું હશે કે જીએસસીએલ પ્લાન્ટ એટેન્ડન્ટ ઇલેક્ટ્રિકલ માટેની જે એક્ઝામ છે બરાબર, એના 10 દિવસ જેવું બાકી છે. ઓકે ફ્રેન્ડ્સ, અત્યારે હવે આમ જોવા જઈએ તો એક તમારો ક્રુશિયલ ટાઈમ છે, અત્યારે મહત્વનો સમય છે. છેલ્લા 10 દિવસમાં જો તમે વ્યવસ્થિત રીતે પ્રિપેરેશન કરો તો તમને ઘણો બધો ફાયદો થઈ શકે છે. ઓકે ફ્રેન્ડ્સ, આની પહેલા મેં ગઈ વખતે જ્યારે 8 મહિના પહેલા જ્યારે એક્ઝામ ડેટ આવી હતી ત્યારે મેં એક વિડીયો બનાવ્યો હતો 15 દિવસમાં કઈ રીતે પ્રિપેરેશન કરવી બરાબર. તો અત્યારે મને એવું થયું પાછું એક થોડુંક જે અત્યારના સમયમાં મેં એટલા 8 મહિનામાં મેં જેટલા પણ વિડીયો મૂકેલા છે જે તમને જીએસસીએલ એક્ઝામની અંદર કામ આવે તો એમાં હું તમને એક આ પાછો એક એવો 10 દિવસની તૈયારીનો વિડીયો બનાવું કે જેથી તમને ક્યાં ક્યાં વિડીયો તમને કામ આવી શકે છે. આ 10 દિવસની અંદર તમે વિડીયો જુઓ છો તમે અથવા કોઈ પણ મટીરિયલ છે કે કોઈ પણ વસ્તુ તમે કઈ રીતે વાંચીને તૈયાર કરો તો તમને ફાયદો થઈ શકે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો એક 10 દિવસની કઈ રીતના તૈયારી કરવા અથવા તમે જેને વાંચેલું છે એને કેવી રીતના રિવિઝન ને બધું કરવું એના માટેનો એક વિડીયો મેં બનાવું છું. ઓકે, શરૂઆત કરીએ તો કે ફ્રેન્ડ્સ, જો તમને બધાને આઈડિયા છે કે આપણી પાસે ટેકનિકલ છે ને એ 60 માર્કનું પૂછાય છે બરાબર. ટેકનિકલ આપણે 60 માર્કનું પૂછાય છે અને નોન ટેકનિકલ છે આપણી પાસે 40 માર્કનું પૂછાય છે. ટોટલ આપણી પાસે 100 માર્કનું પેપર છે બરાબર. 100 માર્કનું પેપર આવે છે, એક એમસીક્યુ નો એક માર્ક હોય છે, ટોટલ 100 એમસીક્યુ આપણને આવે છે. એમાં ટેકનિકલ 60 માર્કનું પૂછાય છે, 40 માર્કનું નોન ટેકનિકલ પૂછાય છે. ક્લિયર? આ પેપર પેટર્ન છે. 0.25 નેગેટિવ માર્કિંગ છે, એ તમને આઈડિયા હશે બરાબર. કારણ કે ઓલમોસ્ટ 2 વખત તો એક્ઝામ પોસ્ટપોન થઈ છે એટલે તમને બધું હવે આઈડિયા હશે. હવે આમાં તમે જુઓ, પેલા સૌથી પહેલા આપણે ટેકનિકલની વાત કરીએ તો કે ટેકનિકલની અંદર તમે આની પહેલાના તમે જુઓ પેપર એનાલિસિસ ને બધા કરેલા છે જીએસસીએલ પ્લાન્ટ એટેન્ડન્ટ માટે બરાબર. તો એમાં સૌથી પહેલા તમે બેઝિક ઇલેક્ટ્રિકલ કરી શકો છો. મોસ્ટ વેટેજ જે છે બેઝિક ઇલેક્ટ્રિકલ, એના પછી ઇલેક્ટ્રિકલ મશીન, ત્રીજા નંબરનો સબ્જેક્ટ છે આપણો પાવર સિસ્ટમ, ચોથા નંબરનો સબ્જેક્ટ છે આપણો મેઝરમેન્ટ, પાંચમા નંબરનો સબ્જેક્ટ છે આપણો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ બરાબર, ડિજિટલ જ છે તો લખું છું, છઠ્ઠા નંબરનો સબ્જેક્ટ છે આપણો કંટ્રોલ સિસ્ટમ, આઠમા નંબરનો સોરી સાતમા નંબરનો સબ્જેક્ટ છે આપણો પાવર ઇલેક્ટ્રોનિક્સ, અને એક લાસ્ટ મટીરિયલ્સ બરાબર. આટલામાંથી તમને પેપર પ્રીવિયસ યર પેપર એનાલિસિસ જોયા છે તમે, આના આટલામાંથી તમને પૂછાય છે બરાબર. વન બાય વન એવી રીતના ક્વેશ્ચન આપણે મેં સિલેક્ટ કર્યા છે, વેટેજ જેમ જેમ ઘટતું જાય છે બરાબર. ઓવરઓલ મીનવાઇલ તમે જોશો તો કે આ જે ચાર જે મેઇન સબ્જેક્ટ છે આ ચાર મેઇન સબ્જેક્ટ છે ને 40 માર્ક સુધીની આસપાસનું કવર ધરાવે છે બરાબર. 40-42 માર્ક પાછલા તમે પ્રીવિયસ યરના પેપર તમે જોશો ને તો 10-12 માર્કનું બેઝિક ઇલેક્ટ્રિકલ હોય, પછી મશીન હોય, પાવર સિસ્ટમ હોય 7-8 માર્ક થી લઈને 10 માર્ક સુધીનું બરાબર. મેઝરમેન્ટ છે, મેઝરમેન્ટ 4 માર્ક થી લઈને 4 માર્ક થી 5 માર્ક સુધીનું તમને પૂછાઈ શકે છે. તો ઓવરઓલ સૌથી પહેલા તમારે ધ્યાન દેવાનું, આટલા સમયથી તમે તૈયારી કરો છો એટલે તમને કઈ પ્રોબ્લેમ હશે જ નહીં બરાબર, એવું માનું છું. કારણ કે આટલા સમયથી તમે તૈયારી પ્રોપર વ્યવસ્થિત રીતે કરતા હોય તો હવે તમારું એકદમ વ્યવસ્થિત રીતે સબ્જેક્ટ તૈયાર હશે. ઓકે, તો આ ચાર મેઇન સબ્જેક્ટ છે, ચાર સબ્જેક્ટને વ્યવસ્થિત રીતે તમારે રિવિઝન કરવાના છે આટલા 10 દિવસની અંદર. સૌથી વધારે વેટેજ આ જ ધરાવે છે બરાબર. ચાર મેઇન સબ્જેક્ટ તમારા પ્રોપર હશે તો તમને પ્રોબ્લેમ નહીં આવે, 40 માર્ક સુધીનું કવરેજ ધરાવે છે. આમાં આપણે ડિજિટલ ને લઈ લે તો ડિજિટલ એ 4 માર્કનું, 3-4 માર્કનું તમને ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ પૂછાય છે બરાબર. સાવ બેઝિક બેઝિક તમે પાછલા પ્રીવિયસ યર પેપરના વિડીયો સોલ્યુશન વિડીયો જોઈ લેજો, સાવ બેઝિક બેઝિક તમને દાખલા પૂછાયેલા. ખાલી એન્ડ ગેટ નું આપણે સૂત્ર શું છે તો XOR ગેટ નું બુલિયન એક્સપ્રેશન શું છે એવા ક્વેશ્ચન પૂછાય છે બરાબર. તો એવા બેઝિક 3-4 માર્ક ની અંદર એમસીક્યુ પૂછાય છે. તો ઓવરઓલ તમે ગણતરી કરો 40-42 માર્ક ની આસપાસ એટલું કવર કરે છે બરાબર. તો તમારો આટલો આ 4-5 સબ્જેક્ટ નો જો પોર્શન કવર હોય ને તો તમે એક સારું એવું વેટેજ કવર કરી શકો છો. ક્લિયર? જે સબ્જેક્ટ તમે વાંચ્યા છે એને તમે જે એમસીક્યુ વાંચ્યા અથવા જે કંઈ પણ થિયરી હોય એને રિવિઝન 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 10 દિવસની અંદર આટલાનું નોક્સ વેટેજ અને તમે આપો અને એને રિવિઝન કરતા જાઓ બરાબર. મારા વિડીયો જોતા હોય તો તમે વિડીયો જોઈ શકો છો બરાબર. આની અંદર તમે જુઓ તો અત્યારે જે આપણે રિવિઝન સિરીઝ સ્ટાર્ટ કરી છે તો કે રિવિઝન સિરીઝ તમે જોઈ શકો છો. આની પહેલા મેં સ્પેશિયલ લેક્ચરની એક સિરીઝ બનાવી હતી બરાબર. જેટલા પણ હું અત્યારે વિડીયોના નામ લઈશ ને બધા ડિસ્ક્રિપ્શનની અંદર છે તો ત્યાંથી તમને મળી જશે બરાબર. એટલે એ તમને આઈડિયા આવે કદાચ તમારે એ વિડીયો 10 દિવસની અંદર જોવા હોય તો તમે જોઈ શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, એટલે બધા વિડીયો જેમ કે રિવિઝન સિરીઝ મેં સ્ટાર્ટ કરી હતી ઓલમોસ્ટ કાંઈ 25 દિવસ પહેલા જ્યારે હતું તો વચમાં થોડોક સમયની અત્યારે અનુકૂળતા નથી તો હું વિડીયો વળી હમણાં થોડાક સ્ટોપ થઈ ગયા. બને 10 દિવસની અંદર હું ટ્રાય કરીશ બીજા 3-4 સબ્જેક્ટની તમને હું રિવિઝન સિરીઝ એક બનાવી દઉં તો તમને પ્રોબ્લેમ ના આવે બરાબર. બાકી જૂના વિડીયો બનાવેલા છે એ તમને ખાસ ફાયદો મેળવી શકે છે બરાબર, તમને ફાયદો થઈ શકે છે. એટલે આ ચાર મેઇન મતલબ કે આ જે 5 વિષય છે ને એના ઉપર ધ્યાન દો. જેમાં મેઝરમેન્ટ અને ડિજિટલ છે સેવ ઇઝી સબ્જેક્ટ છે, 4-8 માર્ક સુધી હું તમને બે સબ્જેક્ટ પેર કરું તો કવર થઈ જાય છે
એના પછી તમે જો ત્રણ મેઇન સબ્જેક્ટ બરાબર એના પછી જે કંટ્રોલ સિસ્ટમ પાવર સિસ્ટમ ને મટીરીયલ હવે સોરી પાવર ઇલેક્ટ્રોનિક્સ ડિપ્લોમાના સ્ટુડન્ટ હશે જે લોકો અત્યારે કદાચ બી કરતા હોય એને કદાચ કંટ્રોલ સિસ્ટમ આવડતું હશે જે લોકો ખાલી ડિપ્લોમા કરેલું એને નહીં આવડતું તો ખાલી બેઝિક તમે કંટ્રોલ સિસ્ટમ ઓપન લૂપ ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ જે ટાઈપ્સ ઓફ કંટ્રોલ સિસ્ટમ છે બરાબર પછી આ સિગ્નલ ફ્લો ગ્રાફ છે બ્લોક ડાયાગ્રામ છે અને સ્ટેબિલિટીના દાખલા તમે જોઈ લો મેં એક વિડીયો બનાવ્યો છે કંટ્રોલ સિસ્ટમમાં બરાબર એના માટે તો ઈ તમે એક બે દાખલા ની જોઈ લો તો તમને આઈડિયા આવી જાય કે આવા આવા દાખલા સ્ટેબિલિટી નો એક દાખલો પૂછાય છે તો સ્ટેબિલિટી આટલા પ્રકારમાં પૂછાય છે તમને ત્યાંથી ફાયદો થઈ શકે છે બરાબર તો ત્રણ ચાર માર્ક થી લઈને પાંચ માર્ક સુધીનું આપણને કંટ્રોલ સિસ્ટમ પૂછાય છે પાંચ માંથી તમે પાંચે પાંચ ત્રણ લેવી શકો કદાચ બે ત્રણ માર્ક સુધી તો કવર કરી શકો કારણ કે ઓપન લૂપ ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ ના જો એમસીક્યુ તમને સહેલા પૂછાય ને વાંધો ન આવે બરાબર એટલે બેઝિક તમે આરકે રાજપૂત ની બુક હોય તમારી પાસે અથવા તમારી પાસે જો તમે ગુપ્તા વાંચતા હોય તો ગુપ્તા એમાં તમે જે એમસીક્યુ આપેલો હોય એ એમસીક્યુ વ્યવસ્થિત રીતે પ્રિપેર કરો ઓકે ત્યાર પછી પાવર ઇલેક્ટ્રોનિક્સ ના સેમ એઝ ઇટ ઇઝ તમે પાવર ઇલેક્ટ્રોનિક્સ ની અંદર જુઓ તો કે એસીઆર ની કેરેક્ટરિસ્ટિક માંથી દાખલા પૂછાતા હોય છે એસીઆર ટર્ન ઓન ટર્ન ઓફ માંથી દાખલા પૂછાતા હોય છે પ્રીવિયસ યર પેપર જો પછી મોસ્ફેટ માંથી દાખલા પૂછાતા હોય છે કરંટ કંટ્રોલ ડિવાઇસ છે કે વોલ્ટેજ કંટ્રોલ ડિવાઇસ છે બરાબર ટર્મિનલ્સ કેટલા છે એવા અથવા લેયર કેટલા છે એવા ક્વેશ્ચન પૂછાતા હોય છે બેઝિક પાવર ઇલેક્ટ્રોનિક્સ તમને પૂછાતું હોય છે તો બેઝિક પાવર ઇલેક્ટ્રોનિક્સ તમે વ્યવસ્થિત રીતે પ્રિપેર કરો તો તમને પ્રોબ્લેમ નહીં આવે ઓકે ફ્રેન્ડ્સ એટલે પાવર ઇલેક્ટ્રોનિક્સ સેમ એઝ ઇટ ઇઝ ચાર પાંચ માર્ક નું તમને પૂછાય છે તો આ બે સબ્જેક્ટ એવા છે કે તમને એમાં ઘણા બધા લોકોને એમાં તકલીફ પડતી હોય છે પણ થોડું બેઝિક બેઝિક તમે બધું વ્યવસ્થિત કરીને તમે હાવ પૂરો ફૂલ માર્ક ન કવર કરી શકો પણ તમે એમાંથી બે ત્રણ માર્ક કવર કરી શકો છો જે તમને ફાયદો એટ ધ એન્ડ કરાવી શકે છે ઓકે એટલે આ રીતના જો તમે પહેલેથી તૈયાર કર્યા હોય તો તમારા માટે બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે બાકી અત્યારે થોડાક અમુક એમસીક્યુ છે અમુક ટેસ્ટ છે તો કોઈ એક બે વિડીયો જેવી રીતના જોઈ એક બે માર્ક નું છે એટલે તમે કવર કરી શકો છો બરાબર ચાર મેઇન આ પાંચ સબ્જેક્ટ એના પછી આ બે હવે મટીરીયલ્સ છે તો મટીરીયલ્સ છે ને ત્રણ માર્કમાં પૂછાયેલું હતું ગઈ વખત ની એક્ઝામ ની અંદર 2018 ની અંદર નહોતું 2000 આપણે ગયા વર્ષે 2020 ની એક્ઝામ લેવાની હતી એમાં ત્રણ માર્કનું તમને પૂછાયેલું હતું બરાબર ત્રણ માર્ક માટે તમે આરકે રાજપૂતમાંથી મટીરીયલ્સ છે તો ગુપ્તા ની અંદર મટીરીયલ્સ નું ચેપ્ટર છે એમાંથી તમે એના થોડુંક એમસીક્યુ થોડી થિયરી તૈયાર કરી લીધો તો તમને પ્રોબ્લેમ્સ નહીં આવે બરાબર અથવા કોઈને તૈયાર ન કરવું હોય તો તમારા ઉપર આધાર છે બરાબર ડિપેન્ડ્સ ઓન યુ કે નથી કરવું કે તૈયાર કરવું છે કે કરવું છે બરાબર 200-300 એમસીક્યુ વાંચવા છે વાંચી લઈ તો કદાચ એક બે એમસીક્યુ પૂછાય અને આવડી જાય તો ફાયદો થઈ જાય ઓકે તો આ ઓવરઓલ 60 માર્ક નું ટેકનિકલ નો સબ્જેક્ટ થયો 60 માર્ક ની અંદર 60 માંથી તમે એમ સમજી લ્યો કે 40-45 માર્ક સુધી સારું એવું કવર કરો તો તમને પ્રોબ્લેમ્સ ના આવે એક્ઝામ ની અંદર બરાબર ઓકે આટલું વ્યવસ્થિત રીતે મેઇન તમે જો કોઈ બુક બનાવી હોય તો એને તમે રિવિઝન કરો અથવા તમે કોઈ આપણે બુક ને ફોલો કરતા હોય તો ઈ બુક ને એમસીક્યુ ને સતત રિવિઝન કરતા જાઓ ટેસ્ટ આપો ટેસ્ટ માંથી તમે રિવિઝન કરતા જાઓ ક્લિયર તો એમાંથી તમને ઓવરઓલ તમને 60 માર્ક નો એકદમ જબરજસ્ત ફાયદો મળી શકે છે ત્યાર પછી હવે આપણે આગળ વધીએ નોન ટેકનિકલ ની અંદર તો કે 40 માર્ક નું નોન ટેકનિકલ છે ને એમાં હવે 10 દિવસ ની અંદર હજી તમે મહેનત કરો તો આ 40 માંથી સારું એવું કવર કરી શકો છો 40 માર્ક ના નોન ટેકનિકલ ની અંદર સૌથી પહેલા ગુજરાતી વ્યાકરણ તમે કરો ગુજરાતી વ્યાકરણ તમને કેટલા માર્ક નું મળે છે તો કે 10 માર્ક નું મળે ગુજરાતી વ્યાકરણ ની અંદર સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દ સમૂહ માટે એક શબ્દ પછી કહેવતો છે તળપદા શબ્દ છે બરાબર નિપાત છે સમાસ છે છંદ છે અલંકાર છે છંદ બહુ ઓછા પૂછાય પણ અલંકાર છે સમાસ છે નિપાત છે નિપાત એ બધે આવા ટોપિક છે જે વારંવાર પૂછાય છે ને સૌ સહેલા સહેલા પૂછાય છે ક્યારેક કોઈ એવો અઘરો ટોપિક આવે તો 10 માંથી તમે 7-8 માર્ક સુધી કવર કરી શકો છો ઓકે ફ્રેન્ડ્સ હજી 10 દિવસ તમે મહેનત કરો તો ગુજરાતીમાંથી સારો એવો સ્કોર કરી શકો કદાચ તમે 10 દિવસ ની અંદર કંટ્રોલ સિસ્ટમમાં મહેનત કરો તો બની શકે તમને આવડે ન આવડે પણ આમાં તમે 10 દિવસ મહેનત કરો તો તમને ગુજરાતીનું સારું એવું કવર થઈ શકે છે ક્લિયર તો એટલે આ 10 દિવસ ની અંદર તમે ગુજરાતી ની અંદર તમે મહેનત કરો જે નોન ટેકનિકલ સબ્જેક્ટ છે એમાં તમે મહેનત કરશો ને તો તમારા માર્ક કારણ કે જો અહીંયા 60 માર્ક છે અહીંયા 40 છે બધી બાજુથી તો આલવું જ પડશે બરાબર તો ઓવરઓલ તમારે ધ્યાન દેવું જોઈએ ગુજરાતી વ્યાકરણ એકદમ વ્યવસ્થિત રીતે તૈયાર કરી લઈએ નામ છે પછી આપણે જે બીજા બધા ટોપિક છે નામ સર્વનામ છે બધા એ વિશેષણ ક્રિયા વિશેષણ એ બધા ટોપિક માંથી એમસીક્યુ પૂછે એક વખત તૈયાર કરી લઈએ તો તમને પ્રોબ્લેમ ન આવે બરાબર ઓવરઓલ આ 10 દિવસ ની અંદર તમે 7-8 કલાક તમે આપો ને તો એ તમારું ગુજરાતી વ્યાકરણ તમને 7-8 માર્ક કવર કરી શકે છે ત્યાર પછી છે કોમ્પ્યુટર બરાબર કોમ્પ્યુટર 10 માર્ક નો પૂછાય છે બરાબર તો કોમ્પ્યુટર નું વ્યવસ્થિત રીતે તમે પ્રિપેરેશન કરો ગઈ વખત ના પેપર માં કહી છે કે કોમ્પ્યુટર અઘરું પૂછાય છે બની શકે થોડું બેઝિક કોમ્પ્યુટર છે ને ડીપ માં પૂછે છે તો તમને છે ને અઘરું પડી શકે છે પણ કોમ્પ્યુટર ની અંદર તમે છે ને તૈયાર શું કરી શકો કોમ્પ્યુટર ના ફૂલ ફોર્મ છે શોર્ટકટ કી છે એના બેઝિક ફંક્શન છે કોમ્પ્યુટર ની પેઢી છે બરાબર કોમ્પ્યુટર ક્યાં ક્યાં કેવી રીતના હાર્ડવેર છે સોફ્ટવેર છે એવું બધા તમે જે બેઝિક બેઝિક બધા એમસીક્યુ ની બધા તૈયાર કરી છે 5-6 માર્ક સુધી કવર કરો તો જો સેલું પૂછાય તો 7-8-9 સુધી ખેંચવાનું છે
અઘરું પૂછાય તો 5-6 માર્ક સુધી તો આપણે ખેંચી શકીએ. તો એ પ્રમાણે તમારે કમ્પ્યુટરની પ્રિપેરેશન કરવાની, જેટલા મેં ટોપિક કીધા એ બધા ટોપિક તમે વ્યવસ્થિત રીતે શોર્ટકટ કી છે એવું બધું તમે તૈયાર કરો તો તમને પ્રોબ્લેમ ન આવે. બરાબર, સેમ એઝ ઇટ ઇઝ જેવું ગુજરાતીમાં કહું છું એ કમ્પ્યુટરમાં આ 10 દિવસની અંદર તમે ખાલી અડધી અડધી કલાક 3-5 કલાક સુધીનું તમે કમ્પ્યુટર આપો તો એ તમે 10 માર્કમાંથી સારું એવું કવર કરી શકો છો. બરાબર, એના પછી તમે જુઓ તો કે ઇંગ્લિશ સૌથી વધારે જ્યાં બધાને તકલીફ પડતી હોય ને 10 માર્કનું ઇંગ્લિશ પૂછાય. બરાબર, હવે 10 માર્કના ઇંગ્લિશની અંદર તમે પ્રીવિયસ યર પેપર છે ને તમે જોઈ લેવા. બરાબર, ડિસ્ક્રિપ્શનમાં એ પેપર એમને આપેલા છે તો એ પેપરની અંદર તમે જુઓ પ્રીપોઝિશન, કન્જક્શન અને આર્ટિકલ્સ. પ્રી કન્જક્શન, પ્રીપોઝિશન અને આર્ટિકલ્સ આમાંથી મોસ્ટ ઓફ એમસીક્યુ હોય છે. પછી તમે જુઓ તો કે સેમ એઝ ઇટ ઇઝ, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, વન વર્ડ સબસ્ટિટ્યુટ એવા બધા એમસીક્યુ પૂછા થાય તો એ કદાચ આપણે ગમે એટલું વાંચી તો કદાચ આવડે તો આવડે નકર મૂકી દેવાના છે. પણ તમે 4-5 માર્કની અંદર આર્ટિકલ્સ છે, પ્રીપોઝિશન છે, કન્જક્શન, તમે એક વિડિયો કોઈનો અડધી ગુણી કલાકનો પ્રીપોઝિશનનો જુઓ ને તો તમને પ્રીપોઝિશન આવડી જાય. સેમ એઝ ઇટ ઇઝ કન્જક્શન અને સેમ એઝ ઇટ ઇઝ આર્ટિકલ્સ. બરાબર, તો તમે આ 10 દિવસની અંદર 4-5 કલાક 3-4 ટોપિકને આપો ને તો એ તમને 5 માર્ક સુધી ખેંચાવી દે છે. બાકીના 5 માર્ક જો આપણા જે બેઝિક વોકેબ્યુલરી ઉપરથી આધાર રાખતા હોય, બરાબર, તો ત્યાંથી આપણે થોડા કવર કરવા અઘરા પડી. વોકેબ્યુલરીની અંદર તમે જુઓ જેમ કે સિંગ્યુલર, પ્લ્યુરલ પૂછાય તો એ તમે એક અમુક એક પર્ટિક્યુલર ક્રાઇટેરિયા જેટલું તૈયાર કરી લો તો તમને પ્રોબ્લેમ ન આવે. બરાબર, પછી મેલ, ફિમેલ છે તો એમાંથી તમને પ્રોબ્લેમ ન આવે. બરાબર, તો એ બધા તમને માર્ક્સ ખેંચી શકે છે. એટલે એ ડિપેન્ડ ઓન પેપર ઉપર આધાર રાખે છે. ભાઈ જો અઘરું પૂછવાનું, કેવું પૂછવાનું છે તો તમે સેલું, તમે ઘણા બધા વિદ્યાર્થીને સારું ઇંગ્લિશ આવડતું હોય, ઘણા બધા લોકોને ન આવડતું હોય, ડરતા હોય, તમારે ધ્યાન એવું રાખવાનું છે આપણે 5 માર્ક કવર કરીએ. જો સેલું પૂછાય છે તો 5-થી વધારે પણ કવર કરીએ. બરાબર, તો ઓવરઓલ 10 માંથી તમે સારા એવા માર્ક કવર કરી શકો છો જો આ 10 દિવસની અંદર તમે મહેનત કરો તો. બરાબર, ત્યાર પછી છે જીકે. જીકે ની અંદર 10 માર્ક છે તો 10 માર્ક ની અંદર શું પૂછાય, ક્યાંથી પૂછાય આપણને કઈ ખબર હોતી નથી. એમાંથી તમને ઇતિહાસ પૂછાય, ભૂગોળ પૂછાય, કરંટ અફેર્સ પૂછાય. બરાબર, પણ આમાં તમે એક વસ્તુ ધ્યાન રાખો, આવડે તો કરવાનું નકર મૂકી દેવાનું. બરાબર, જેને લીધે શું થાય, તમારા નેગેટિવ માર્કિંગ બચી જાય. નકર થાય છે શું, છેલ્લે બાકી છે ને આપણો નેગેટિવ માર્કિંગ બહુ પ્રોબ્લેમ આવી જાય છે. નેગેટિવ આ તમારા જે આ માર્ક તમે કવર કર્યા છે ને આમાંથી તમારા નેગેટિવ માર્કિંગ થાય એટલે તમને પાછળ તમને લઈ જાય છે. બરાબર, મેઇન વસ્તુ આમાંથી તમે તૈયાર શું કરી શકો, હું તમને ટોપિક કહું છું તો કે ફૂલ ફોર્મ છે, જેમ કે નાબાર્ડ નું ફૂલ ફોર્મ છે. બરાબર, અત્યારે રશિયા યુક્રેન નું તમને યુદ્ધ ચાલે છે તો એમાંથી તમે નાટો નું ફૂલ ફોર્મ પૂછી શકે છે. બરાબર, ભારતના વડાપ્રધાન અથવા રાષ્ટ્રપતિ કોઈ પણ જગ્યાએ વિઝિટ કરી હોય તો એ જગ્યાનું મહત્વ શું છે તો એ તમને ત્યાંથી પૂછી શકે છે. બરાબર, તો એ બધા ટોપિક, વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ કોઈ કોઈ જગ્યાએ વિઝિટ કરી હોય, ત્યાં જઈને શું કામ કર્યું, તો એમાંથી તમને કંઈક ને કંઈક કરંટ અફેર્સ માંથી પૂછી શકે છે, ત્યાંની ભૂગોળ પૂછી શકે છે. બરાબર, પછી આપણે અત્યારે રશિયા યુક્રેન યુદ્ધ છે તો એના રાષ્ટ્રપતિ છે, શ્રીલંકાના રાષ્ટ્રપતિ છે, અથવા વડાપ્રધાનનું નામ પૂછી શકે છે. જે કંઈ પણ કરંટ અફેર્સની અંદર હોય ને એવા ટોપિકને તમે 10 દિવસની અંદર જોઈ શકો તો તમને ફાયદો થઈ શકે છે. ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે, ત્યાર પછી તમને કોઈ એરપોર્ટ પૂછાઈ શકે છે, ત્યાર પછી તમને પોર્ટ પૂછાઈ શકે છે. બરાબર, મોસ્ટ ટાઈમ તમે એક વસ્તુ ધ્યાન રાખો તો કે તમને છે ને અભયારણ્ય પૂછાઈ શકે, આ પ્રકારનું આ અભયારણ્ય ક્યાં આવેલું છે, ક્યાં રાજ્યમાં આવેલું છે અથવા ક્યાં જિલ્લામાં આવેલું છે, ડિપેન્ડ ઓન કઈ રીતના તમને ક્વેશ્ચન પૂછાયો છે. બરાબર, પણ જીકે તમે કરી, મતલબ આપણે જેટલું કરીએ એટલું બહુ ઘણું બધું છે. બરાબર, એક બેઝિક ક્રાઇટેરિયાની અંદર કરો તો તમને ફાયદો થાય અને ન પણ થઈ શકે. બરાબર, પણ જીકે ની અંદર હું એટલું કહું છું, જો આવડે ને તો કરવાનું, મૂકી દેવાનું, એટલે એટલું ધ્યાન રાખો આપણા નેગેટિવ માર્કિંગ ન જવા જોઈએ. બરાબર, નેગેટિવ તો ન થવા જોઈએ એટલીસ્ટ. બરાબર, એટલે આ 3 ની અંદર તમે ખૂબ ધ્યાન આપો આટલા 10 દિવસની અંદર તો તમને આ 3 સબ્જેક્ટ છે ને સારું કવર કરે. પેપર અઘરું નીકળે તો વાત અલગ છે, એક મીડિયમ ટાઈપ નીકળે ને તમે વ્યવસ્થિત તૈયારી કરેલો હોય તમે જે વાંચ્યું છે એ આવડી ગયું, તમને બેનિફિટ કરાવી દેશે. બરાબર, તો એ બેનિફિટ તમને આગળ નોકરી અપાવી શકે છે. ક્લિયર ને? તો આ 40 માર્કનું કઈ રીતના તૈયાર કરવું, તમે જે વાંચ્યું જ હશે. બરાબર, અત્યાર સુધી આપણે ઓવરઓલ 2 ફેર એક્ઝામ, એક વર્ષ તો ત્યારે એક્ઝામની નોટિસ હમણાં ઓગસ્ટ મહિનો, આપણે સપ્ટેમ્બર કે આપણે સોરી જુલાઈ મહિનો અત્યારે ચાલે છે. બરાબર, જુલાઈ ઓગસ્ટ, ઓગસ્ટ કે સપ્ટેમ્બરની આસપાસ આપણે એક્ઝામની આપણે નોટિફિકેશન આવી હતી ગયા વર્ષે. બરાબર, એક વર્ષ અત્યારે એક્ઝામને લેવામાં આવે છે, એક વર્ષ પછી એક્ઝામ, મતલબ એક વર્ષ તો નહીં પણ 10-11 મહિના આપણે ગણતરી કરી લઈએ. ઓકે, તો એ પ્રમાણે તમે હાલો તો તમે ઈ સમયથી તૈયારી કરતા હોય તો અત્યારે તમને પ્રોબ્લેમ વ્યવસ્થિત રીતે તૈયારી તો કરી જ હશે. બરાબર, આ હું તમને ખાલી સમજાવું છું છેલ્લા 10 દિવસમાં શું કવર કરી શકો. બરાબર, સેમ એઝ ઇટ ઇઝ પાછું કહેતા જાઉં છું, આ સબ્જેક્ટને લાઈનમાં પ્રિપેર કરો. મોસ્ટ આઈએમપી આ 10 દિવસની અંદર આને પ્રાયોરિટી આપો, એના પછી આને, પછી સૌથી છેલ્લે મટીરિયલ કરવું હોય તો કરો, નહીં તો કાંઈ વાંધો, ડિપેન્ડ્સ ઓન યુ. બરાબર, 100-150 એમસીક્યુ વાંચી લેવાથી 1-2 માર્ક આવતા હોય તો કરી લેવાય. પછી નોન ટેકનિકલ ને ગુજરાતી વ્યાકરણ કરો, કમ્પ્યુટર કરો, ઇંગ્લિશ કરો, જીકે કરો. આ 4 ની અંદર જીકે માં સૌથી પહેલા જો ટાઈમ આપે, કરંટ અફેર્સ ને એવું જુઓ ને તમને ફાવે તો, નકર પછી છે ને આ 3 ઉપર ધ્યાન દો. બરાબર, આને વ્યવસ્થિત રીતે રિવિઝન કરતા જશો તો તમને ફાયદો થઈ જશે. બરાબર, અત્યારે ખાલી એટલું જ કરવાનું છે કે તમે જે વાંચ્યું છે એને રિવિઝન કરો,
ટેસ્ટ આપો ઓકે હવે ટ્રાન્ઝિયન્ટ એકેડમી કઈ રીતના તમને ફાયદારૂપ થઈ શકે એ હું તમને સમજાવું તો કે જો દાખલા માટે તમને પ્રોબ્લેમ પડતી હોય તો કે જો આપણે 200 એમસીક્યુ ની બુક બનાવી છે 200 એમસીક્યુ એટલે 200 એક્ઝામ્પલ ની બુક બનાવી છે બરાબર 200 એક્ઝામ્પલ્સ ની આપણે બુક બનાવી છે અને પહેલા લોન્ચિંગ કરેલું તો તમને આઈડિયા હશે બરાબર તમે જાણજે લેગેમીને ફોલો કરતા છો 200 એક્ઝામ્પલ ની બુક છે ડિસ્ક્રિપ્શન માં લિંક આપેલી છે એ તમને મળી જશે એના મે 8 વિડિયો બનાવ્યા છે 200 દાખલા સોલ્યુશન ના તો આ 200 દાખલા જો તમે સોલ્વ કરી લો આપણે જે ટેસ્ટ માં લીધા હતા એ જ દાખલા છે ટેસ્ટ માં આપણે જે પેપર માં પૂછાયેલા છે એ જ દાખલા છે તો 200 દાખલા ગણો તો તમને એક દાખલા ની તમને ટેન્શન પૂરી થઈ જશે ભાઈ અચ્છા આવો આવો દાખલો પૂછાઈ જાય તો આપણે વાંધો ન આવે બરાબર એટલે એક તમારી ટેન્શન ફ્રી કે કદાચ એક્ઝામ્પલ પૂછાય મશીન નો બેઝિક ઇલેક્ટ્રિકલ નો પાવર સિસ્ટમ નો બરાબર મેઝરમેન્ટ ની અંદર કોઈ દાખલા છે અલગ અલગ એમાં 200 એક્ઝામ્પલ છે તો 200 એક્ઝામ્પલ તમે સોલ્યુશન કરતા જાઓ એના વિડિયો છે વિડિયો શું હતા તમે તમારી જે પહેલા સોલ્વ કરો પછી તમે જુઓ કે ભાઈ આ કઈ કઈ રીતના આપણે આમાં સોલ્વ કર્યું છે તો તમને એમાં ફાયદો થઈ શકે એટલે એક એક્ઝામ્પલ નું સોલ્યુશન દૂર મતલબ પ્રોબ્લેમ દૂર થયો એના પછી મેં અત્યારે રિવિઝન સિરીઝ સ્ટાર્ટ કરી છે બરાબર તો રિવિઝન સિરીઝ ની અંદર જો બેઝિક ઇલેક્ટ્રિકલ અને ટ્રાન્સફોર્મર નું રિવિઝન મેં કરાવ્યું છે બરાબર મારે પ્લાનિંગ આખું સબ્જેક્ટ બધાય સબ્જેક્ટ કરાવી દેવાનો પણ અત્યારે થોડી સમયની અનુકૂળતા નથી એટલે વિડિયો હમણાં થોડાક સ્ટોપ થઈ ગયા બને તો આ 10 દિવસ ની અંદર હું ટ્રાય કરીશ કે આપણે બધાને વધારે વિડિયો હું તમને આપી શકું બરાબર રિવિઝન સિરીઝ ના વિડિયો જુઓ તો ફટાફટ જુઓ 1.5 1.75 ની સ્પીડ માં તમે રિવિઝન સિરીઝ ના વિડિયો જુઓ તો તમારું એક તમે જે વાંચ્યું છે એનું એક આખું રિવિઝન થઈ જાય તમને ખબર પડે આ વસ્તુ અહીંયા છે આ વસ્તુ આવી રીતના થાય છે બરાબર સેમ એઝ ઇટ ઇઝ ગયા વર્ષે મેં સ્પેશિયલ લેક્ચર સિરીઝ બહાર પાડી હતી સ્પેશિયલ લેક્ચર ની અંદર ટ્રાન્સફોર્મર ડીસી જનરેટર ડીસી મોટર પછી આપણે પાવર સિસ્ટમ ના 4 લેક્ચર હતા બેઝિક ઇલેક્ટ્રિકલ ના 3 લેક્ચર હતા તો ઈ 10 લેક્ચર જેવા બને છે 10 લેક્ચર તમે વ્યવસ્થિત રીતે તમે જુઓ ને તો એમાં તમારું રિવિઝન થઈ જશે ત્યારે સ્પેશિયલ લેક્ચર ની સિરીઝ રાખી હતી અત્યારે રિવિઝન સિરીઝ જેવું બનાવ્યું બરાબર તો ઈ તમને સ્પેશિયલ લેક્ચર 10 પાવર સિસ્ટમ ના 4 સબ્જેક્ટ છે તો તમને તૈયારી કરાવી શકે ટ્રાય હું એવી કરીશ કે તમને છે ને આ 10 દિવસ ની અંદર મેક્સિમમ આ છે ને ડિજિટલ ને મેઝરમેન્ટ થાય ને એવું હું ટ્રાય કરીશ ડિજિટલ મેઝરમેન્ટ તો આ તમને 8 માર્ક જે કવર છે ને સેલાઈથી તમે 5-6 માર્ક સુધી એમાંથી લેવી શકો ને એવું હું ટ્રાય કરીશ કે મેઝરમેન્ટ છે ડિજિટલ તો આ સબ્જેક્ટ સાવ સેલા છે કદાચ છેલ્લે જોઈને તમે વયા જાવ કદાચ દાખલો કે એવું પૂછાય એમસીક્યુ પૂછાય જાય તો તમને ફાયદો થઈ જાય બરાબર એનું હું ટ્રાય કરીશ બનાવવાની કે ભાઈ તમને 10 દિવસ ની અંદર કઈક આ બે નાના બેના વિડીયો મળી જાય તો તમને ફાયદો થઈ જાય એટલે આ તમે ટ્રાન્ઝિયન્ટ એકેડમી ની લેક્ચર સિરીઝ સ્પેશિયલ લેક્ચર સિરીઝ રિવિઝન સિરીઝ જોઈને તમે તમને થોડો બેનિફિટ મળી શકે છે બરાબર તમારા ઉપર આધાર છે જોવું ન જોવું ડિપેન્ડ્સ ઓન યુ તમે વ્યવસ્થિત રીતે તમારી પ્રિપેરેશન કરેલી હોય તો તમને કઈ વાંધો નહીં તમે વ્યવસ્થિત રીતે તમારા ઉપર જ ફોકસ કરો બરાબર આ એક એક્સ્ટ્રા બેનિફિટ છે તમે મારી ચેનલ ને કદાચ ફોલો કરતા હોય તો તમને આવડતું મતલબ તમને થોડો ફાયદો થઈ શકે બરાબર રિવિઝન ને બધું મળે એના પછી તમને બધાને ખ્યાલ છે કે આપણે ટેસ્ટ લઈએ છીએ બરાબર અત્યારે સમયની અનુકૂળતા લીધે મેં ટેસ્ટ અત્યારે નથી બનાવતો પણ જે જૂની ટેસ્ટો આપેલી છે તો એ બધી સેમ એઝ ઇટ ઇઝ છે બરાબર તમે જુઓ 4 જીએસઈસીએલ ના પેપર આપણે આની પહેલા લેવાયેલા છે બરાબર 4 GSECL ના પેપર ની ટેસ્ટ બનેલી છે તો ઈ 4 GSECL ના પેપર ની ટેસ્ટ તમે આપો આની પહેલા બે આપણે 2020 ના 3 અને 2018 નું એક પેપર ઓવરઓલ 4 પેપર છે 4 પેપર ની તમે ટેસ્ટ આપો મેં ખાલી ટેકનિકલ ની ટેસ્ટ લીધી છે બરાબર 6 6 24 60 માર્ક છે 240 એમસીક્યુ થયા 240 એમસીક્યુ તમે GSECL ના પેપર માં પૂછાયેલા તમે આપો છો તમે એક પેપર આપ્યું 60 માંથી તમને 40 માર્ક આવ્યો 42 માર્ક આવ્યો તો તમને આઈડિયા આવશે ક્યાં ક્યાં હજે ફોટા પડ્યા ને એમાં તમે ટોપિક લખી લો આ જગ્યાએ કોઈ મશીન નો ક્વેશ્ચન ફોટો પડ્યો મટીરીયલ માંથી ફોટો પડ્યો પાવર ઇલેક્ટ્રોનિક્સ માંથી ફોટો પડ્યો તો એ ટોપિક ને થોડો પ્રિપેર કરજો તો તમને એટલી ખબર પડશે કે જીએસસીએલ ની અંદર કેવું પૂછાય જે નવા તૈયારી કરતા હોય તો એને બેનિફિટ થઈ જશે જે લોકો પહેલેથી તૈયારી કરતા હોય તો એને ટેસ્ટ વિશે આઈડિયા જશે તો 4-4 પેપર ની ટેસ્ટ ડિસ્ક્રિપ્શન માં છે ત્યાંથી તમે મેળવી શકો છો અને તમે ટેસ્ટ આપી શકો છો ક્લિયર એટલે બીજી એ ઉપરાંત બીજી ઘણી બધી ટેસ્ટો પાવર સિસ્ટમ મશીન મેઝરમેન્ટ બેઝિક ઇલેક્ટ્રિકલ કંટ્રોલ સિસ્ટમ પાવર ઇલેક્ટ્રોનિક બધી ટેસ્ટો લીધેલી છે ઘણા બધા પેપર્સો પેપર ની ટેસ્ટો મેં લીધેલી છે એની લિંક ડિસ્ક્રિપ્શન માં છે ઘણા બધા લોકોને ખબર હશે બરાબર તો એ તમે ત્યાંથી ડેઈલી ની હું તો એમ કહું છું કે 5 ટેસ્ટ આપવાનું ટ્રાય કરો આ 10 દિવસમાં 50 ટેસ્ટ થઈ બરાબર તો તમને એક કોન્ફિડન્સ બિલ્ડ થતો જાય આ ટેસ્ટ છે મેં પાવર સિસ્ટમ ની આપી મેં 20 માર્ક ની ટેસ્ટ છે માંથી મને 17 માર્ક આવ્યા 20 માંથી 20 આવ્યા 20 માંથી 15 આવ્યા તો ક્યાં ક્યાં ખોટા પડ્યા એને તમે ઈએમસીક્યુ સાઇટ માં નોટ ડાઉન કરો પરીક્ષાના દિવસે ઈજ માંથી બરાબર એ ટોપિક નું રિવિઝન કરજો પછી સેમ એઝ ઇટ ઇઝ આ 4 જીએસસીએલ પેપર સોલ્યુશન વિડિયોસ એના વિડિયોસ એ બનાવેલા છે તો વિડિયો ડિસ્ક્રિપ્શન માં આપેલા છે ઈ વિડિયો પેપર સોલ્યુશન ના વિડિયો છે તો એ વિડિયો તમે જોઈ શકો છો એ ઉપરાંત ઓએનજીસી નું પેપર સોલ્યુશન આઈટીઆઈ નું બીજા ઘણા બધા પેપર સોલ્યુશન કરેલા તો ઈ પેપર સોલ્યુશન ના વિડિયો તમને કામ આવી જશે છે તો મીનવાઇલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ જ બરાબર બની શકે કોઈ બીજા પેપર માં પૂછાયેલો એમસીક્યુ તમને આમાં પૂછાઈ શકે છે ઓકે તો ઈ તમને ફાયદો કરી શકે તો 4-4 વિડિયો ના તમે એક ટેસ્ટ આપો પછી તમે કદાચ એવું લાગે કે આપણે જરૂર છે વિડિયો જોવાની તો તમે વિડિયો જુઓ પેપર સોલ્યુશન ના તો તમને બેનિફિટ થશે
કઈ રીતના દાખલો પૂછવાનો છે અથવા મેં એની સાથે કોઈ એક્સ્ટ્રા તમને પોઈન્ટ કીધા હોય તો એ તમને ફાયદો થઈ શકે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતના તમે એક પ્રોપર 10 દિવસનું પ્લાનિંગ કરીને આવશો તો તમને ફાયદો થઈ શકે છે. બરાબર, જે લોકો વ્યવસ્થિત રીતે પહેલેથી તૈયારી કરતા હોય અને સારા એવો 10 દિવસમાં ખાસ ધ્યાન રાખવાનું છે. અત્યારે હું તમને એટલું જ કહીશ કે આ 10 દિવસની અંદર ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ પર ભલે હું બની શકે મારો વિડીયો ન જોવો તો કાંઈ વાંધો નહીં, તો કોઈ પણ વિડીયો પર તમે વ્યવસ્થિત પ્રિપેરેશન કરતા હોય તો બધું મૂકી દીધું, મોબાઈલને સાઈડમાં મૂકીને 10 દિવસ વ્યવસ્થિત રીતે પ્રિપેરેશન કરો. બરાબર, બધી જ વસ્તુઓ જે સોશિયલ મીડિયા છે, કોઈને ફોન કરવાનો, બરાબર, કોઈ મિત્રને મળવાનો, એ તો 10 દિવસ પછી આપણે મળશું, મજા કરશું. 10 દિવસ માટે એને મૂકી દીધું તો તમારા માટે કંઈક ફાયદો થઈ શકે. જે લોકોને ખરેખર નોકરી મેળવવી હોય, બધાને ખબર છે કોરોનામાં અત્યારે એટલે કેટલી બધી પ્રોબ્લેમ છે, જોબ્સ ના બધી જગ્યાએ પ્રોબ્લેમ્સ છે. બરાબર, તો આ એક સારા મારી તમારા માટે ઓપોર્ચ્યુનિટી છે, તમે જેટલું મેળવી શકો છો અથવા જેટલું આમાંથી કવર કરી શકો છો એ તમે બધું કવર કરો. બરાબર, મેક્સિમમ પોઈન્ટ મેં તમને સમજાવવાની ટ્રાય કરી છે, તમે ક્યાંથી કેવું કરી શકો છો. મેઇન એટલું જ મહત્વ છેલ્લે કન્ક્લુઝન એટલું છે, તમે જે વાંચ્યું છે એને રિવિઝન કરો, ટેસ્ટ આપો. બરાબર, કાંઈ તમને નવું લાગે તો વધારે પડતું આમાં તમે કવર કરો. જે સબ્જેક્ટ સહેલો છે એને તૈયાર કરી શકો, ડિજિટલ ન કર્યું હોય તો ડિજિટલ તૈયાર કરો, કંટ્રોલ સિસ્ટમની અંદર બેઝિક થોડુંક જોઈ લ્યો, અમુક એમસીક્યુ નહીં જોતા તૈયાર કરો તો તમને પ્રોબ્લેમ્સ ન આવે. બરાબર, મેઇન ટેસ્ટ આપો અને રિવિઝન કરો. બરાબર, મેક્સિમમ તમે આ રીતે વાંચાય એટલું વાંચીને પ્રિપેરેશન કરો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ. તમને આમાં કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરી શકો છો અથવા મેસેજ કરી શકો છો. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.